કેમ છો બાળમિત્રો? મજામાં. ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન, પાઠ 12, ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે આપણે જાણીશું. ભારતના રાષ્ટ્રીય પ્રતીકો. રાષ્ટ્રધ્વજ. ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગના પટ્ટા છે. પહેલો કેસરી, બીજો સફેદ અને લીલો, એમ 3 રંગના પટ્ટા આવેલા છે. રાષ્ટ્રધ્વજમાં 3 રંગો હોવાથી તેને ત્રિરંગો પણ કહે છે. રાષ્ટ્રધ્વજમાં 3 રંગના પટ્ટા હોવાથી તેને ત્રિરંગો પણ કહે છે. સૌથી ઉપર કેસરી રંગ, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. કેસરી રંગ વીરતાનું, સફેદ રંગ શાંતિનું પ્રતીક છે અને લીલો રંગ એ સમૃદ્ધિનું પ્રતીક છે. સફેદ રંગના વચ્ચેના પટ્ટામાં વાદળી રંગનું અશોક ચક્ર છે. અશોક ચક્રમાં 24 સારા હોય છે. આ અશોક ચક્ર છે એમાં 24 સારા છે. આ ચક્ર પ્રગતિનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજમાં 3 પટ્ટા એક સરખી પહોળાઈના હોય છે. રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ હોય છે. રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં 1.5 ગણી 3:2 માપની છે. રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીને દિવસે ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રધ્વજને 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી દિવસે ફરકાવવામાં આવે છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. હવે રાષ્ટ્રમુદ્રા. ભારતની રાષ્ટ્રમુદ્રામાં 4 દિશા તરફના 4 સિંહ છે. દરેક પરંતુ પાછળનો સિંહ આપણને દેખાતો નથી. આથી સામેથી જોતા આપણને 3 સિંહ જ દેખાય છે. તે સારનાથ અશોક સ્તંભ ઉપરના સિંહોની પ્રકૃતિ છે. તેના પાયામાં 24 આરાવાળું એક ધર્મચક્ર છે. ધર્મચક્રની જમણી બાજુએ આખલો છે અને ડાબી બાજુએ દોડતો ઘોડો છે. રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમ મેવ જયતે લખેલું છે, જે ભારતની રાષ્ટ્રીય મુદ્રા લેખ છે. આપણા ચલણમાં, સિક્કાઓમાં તથા નોટોમાં રાષ્ટ્રમુદ્રા આપણે જોવા મળે. જો આપણી ચલણની નોટો હોય છે એમાં સત્યમ મેવ જયતે લખેલું હોય છે. આ 3 સિંહોના મોંવાળી આકૃતિ જોવા મળે છે. એમાં 4 સિંહો હોય છે પણ પાછળનું આપણે ચિત્ર દેખાતું નથી. હવે રાષ્ટ્રગીત. આપણું રાષ્ટ્રીય ગીત જણગણ મન અધિનાયક જય હે ભારતનું રાષ્ટ્રગીત છે. તેના રચિતા કવિવર રવીન્દ્રનાથ ટાગોર છે. હવે રાષ્ટ્રગાન. વંદે માતરમ. ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમ છે. તેના રચિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ચેટર્જી છે. હવે આપણું રાષ્ટ્રીય પ્રાણી. આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. રાષ્ટ્રીય પક્ષી મોર છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. હવે આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? રાષ્ટ્રીય ફૂલ કમળ છે. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે. હવે આપણું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી. ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે. હવે રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો વડ. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. હવે આપણે રાષ્ટ્રીય રમત કઈ છે? તો કે હોકી. હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે. હવે સ્વાધ્યાય. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ભારતના રાષ્ટ્રધ્વજમાં ખાલી જગ્યા રંગના પટ્ટા છે. કેટલા રંગના પટ્ટા છે? 3. ભારતના રાષ્ટ્રધ્વજ વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં ખાલી જગ્યા રંગનું અશોક ચક્ર છે. કેવા રંગનું છે? વાદળી. ભારતની રાષ્ટ્રમુદ્રા ખાલી જગ્યા સિંહ છે. 4. ભારતની રાષ્ટ્રમુદ્રામાં ધર્મચક્રની ડાબી બાજુએ ખાલી જગ્યા છે. ઘોડો. શું છે? દોડતો ઘોડો. જનગણમન ભારતનું રાષ્ટ્રગીત છે. 6. ખાલી જગ્યા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ. હવે નીચે આપેલા
વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો. ભારતના રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે, સાચું. બીજું, રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15 જાન્યુઆરી અને 26 ઓગસ્ટે ફરકાવવામાં આવે છે, ખોટું. ભારતની રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે, સાચું. ચોથું, ભારતની રાષ્ટ્રમુદ્રામાં પાયામાં 14 આરાવાળું ધર્મચક્ર છે, ખોટું. ક્રિકેટ ભારતની રાષ્ટ્રીય રમત છે, ખોટું. કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે, સાચું. હવે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં એક શબ્દમાં લખો. રાષ્ટ્રધ્વજની લંબાઈ અને તેની પહોળાઈ કરતાં કેટલા ગણી છે? 1.5 ગણી, 3:2ના માપની છે. રાષ્ટ્રધ્વજમાં લીલા રંગ શાનું પ્રતીક છે? સમૃદ્ધિનું. ભારતની રાષ્ટ્રમુદ્રામાં ધર્મચક્રની જમણી બાજુએ કયું પ્રાણી આવેલું છે? આખલો. ચોથું, ભારતનું રાષ્ટ્રગાન કયું છે? વંદે માતરમ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કયા રંગનો પટ્ટો છે? કેસરી. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? વડ. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી. હવે ભારતના રાષ્ટ્રીય ફૂલ અને રાષ્ટ્રીય ફળનું ચિત્ર દોરી તેમાં રંગ યોગ્ય રંગ પૂરવાનો છે. આ ચિત્ર મેં આપેલું છે. રાષ્ટ્રીય ફૂલ કમળ છે, ભારતનું રાષ્ટ્રીય ફૂલ દોરેલું છે અને તમારે ત્યાં અહીંયા જગ્યામાં દોરવાનું છે. રાષ્ટ્રીય ફળ કેરી પણ ભારતનું રાષ્ટ્રીય ફળ છે, એ ચિત્ર દોરવાનું છે. હવે આવતા વિડીયોમાં પાર્ટ 13 ભણીશું. જય હિન્દ, જય ભારત.